ઓગસ્ટ જોશી વાસુ એસ્કોલ ની યુટ્યુબ ચેનલ માં આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છે ધોરણ 8 ગણિત વિષયમાં સ્વાધ્યાય 9.5. આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા હતા કે સાબિત કરવાનો દાખલા, પહેલો બીજો ત્રીજો દાખલો થઈ ગયો હતો. સાબિત કરવાનો રીત પણ આપણે જોઈ હતી કે કઈ કઈ રીતે દાખલો સાબિત કરી શકાય છે. એમાં આપણે બે રીતની વાત ચર્ચા કરી હતી કે ભાઈ ડાબી બાજુથી શરૂ કરવાનું, જમણી બાજુ જે જવાબ છે તે આવી જાવ છો. ડાબી બાજુ સર્વ કરો, જમણી બાજુ જે જવાબ છે તે આવી જાવ છો. એક રીત આ. બીજી રીત કઈ હતી? આ સત્ય ન હોય તો ડાબી બાજુની ગણતરી અલગ કરો, જમણી બાજુની ગણતરી અલગ કરો, બંને બાજુની ગણતરીનો જવાબ સરખો આવો જોઈએ તો ભાઈ સરખું સાબિત થાય છે એમ કહી શકાય. ચલો આને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ. હવે એના પછીનો પ્રશ્ન છે સાબિત કરવાનો, એમાં આગળ જ આપણે આગળ વધીએ. શું કહે છે? 4pq + 3q² - 4pq - 3q² = 48pq² આ સાબિત કરી દેવાનું છે આપણે. અમે જાણે લઈએ ડાબી બાજુ શરૂઆત કરો, જમણી બાજુ આવો જવાબ આવી જાવો જોઈએ. ચાલો ચાલુ કરીએ. તમે સૂત્ર કયું વાપરવું? પહેલું છે 4pq + 3q² સૂત્ર કયો વાપરો? કૌંસમાં લખશો, મોટા કૌંસમાં. શું કામ મોટા કૌંસમાં લખશો? વચ્ચે નિશાની કઈ છે? માઇનસ. માઇનસ પછી નિશાની હોય, કોઈ કૌંસ હોય તો કૌંસ ની નિશાની બદલે છે, આપણે ખ્યાલ છે. તો ચાલો 4pq + 3q² બે પદ હોય નો વર્ગ હોય એટલે સૂત્ર કયો હતો? a + b² = a² + 2ab + b² તો આપણે બીજી રીતે શબ્દમાં શીખવાયું હતું. પહેલા પદ નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદ નો વર્ગ. તે રીતે પહેલા પદ નો વર્ગ પહેલું પદ એટલે 4pq² પ્લસ 2 ગુણ્યા પહેલું પદ એટલે 4pq ગુણ્યા બીજું પદ એટલે 3q પ્લસ બીજા પદ નો વર્ગ બીજું પદ એટલે 3q² કૌંસ પૂરો. માઇનસ, આ માઇનસ કરું છો બીજા કૌંસ ની ગણતરી. એ જ સૂત્ર, પહેલો પદ માઇનસ બીજો પદ કૌંસ પર એક જ બે, કે પ્લસ એટલે પહેલી નિશાની શું આવે? પ્લસ. અને માઇનસ છે તો બીજી નિશાની શું આવશે? માઇનસ. ચાલો પહેલા પદ નો વર્ગ 4pq² માઇનસ છે ને પહેલી નિશાની માઇનસ 2 ગુણ્યા પહેલું પદ એટલે 4pq ગુણ્યા બીજું પદ એટલે 3q પ્લસ 3q² ચાલો સાદુરૂપ આપીએ. પહેલા કૌંસ ની અંદર સાદુરૂપ આપી દો. 4pq કૌંસ નો વર્ગ વર્ગ છે, અંદર ના ત્રણેય પદ ને લાગુ પડે. 4 નો વર્ગ 16, p² q² પ્લસ અહીંયા 2 4pq 3q 2 6 8 8 3 24. ચલો 24 pq છે, q છે, p એક વાર, q કેટલી વાર દેખાય છે? બે વાર. q નો વર્ગ પ્લસ 3q નો વર્ગ, આ q છે. શું છે વિદ્યાર્થી મિત્રો? q. 3q નો વર્ગ 3 નો વર્ગ 9, 9q વર્ગ માઇનસ આનું સદરૂપ આપી સેમ વસ્તુ થશે, માત્ર ફેર શું આવશે? પ્લસ હતો તો પ્લસ આવ્યો, માઇનસ હતા તો માઇનસ. 16 p² q² - 24 p q² + 9 q². ચલો કૌંસ ખોલી, પ્લસ ની પહેલા માઇનસ ની પહેલા જે કૌંસ છે એમાં કોઈ ફેરફાર નહીં. ધીરી સેકન્ડ માં 16 p² q² + 24 p q² + 9 q² માઇનસ માઇનસ પછી જે કૌંસ આવશે એમાં નિશાની બદલાશે. આ 16 p² q² - છે તો શું થઈ જશે? પ્લસ 24 p³ પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ 9 q² ચાલો પ્લસ એટલે માઇનસ થઈ ગયા, માઇનસ એટલે પ્લસ. ચેક કરો જોઈન આ પદ
प्लस एक तो भाई 4900 में 140 उमेरी એટલે કેટલા થાય 4900 ને 100 5000 થયા એમાં 40 પ્લસ કરો એટલે 5040 પ્લસ 1 એટલે 5041 કેટલા થશે 5041 પાછું રિપીટ કરીએ 4900 છે પ્લસ 140 કરવા 4900 માં 100 વધારો એટલે 5000 આ વધારે 40 છે 5040 માં પ્લસ 1 કરો એટલે કેટલા થાય 5041 આમ આપણે યાદ ન રહીએ તો આપણે જે સાદી રીત છે સરવાળા બાદબાકી કરી છે એ રીતે પણ સરવાળા બાદબાકી આપણે કરી શકીએ ચાલો એ રીતે અહીંયા વિચાર 99 છે નજીકની જીરોની કિંમત 100 તો 100 માઇનસ 1 100 માઇનસ 1 નો વર્ગ ચાલો આ માઇનસ પ્લસ વાળું હતું આ માઇનસ વાળું છે ચાલો માઇનસ શરૂ કરો સૂત્ર 1 प्लस અને બે નિશાની પ્લસ માઈનસ છે તો બે નિશાની જો આવશે માઈનસ પહેલા પદનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ ચાલો 100 નો વર્ગ 10000 માઈનસ કઈ રીતે 10000 તો ભાઈ 1 નો વર્ગ 1 હવે 2 0 છે વર્ગ કરી એટલે ડબલ થાય બે જીરો ના કેટલા થઈ ગયા 4 જીરો આમ ન આવે તો 100 ગુણ્યા 100 પણ આપણે કરી શકીએ ચાલો 2 ગુણ્યા 100 ગુણ્યા 1 2 ગુણ્યા 100 એટલે 200 200 ગુણ્યા 1 એટલે 200 ચાલો પ્લસ 1 નો વર્ગ 1 હવે અહીંયા ખાસ માઇનસ વાળું છે અહીં પ્લસ હતું તો પ્રમાણનો સરવાળો સાથે કરી દીધો માઇનસ હોય તો ખાસ ભૂલ ન પડે સ્ટેપ બાય સ્ટેપ જવાનું કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી સ્ટેપ બાય સ્ટેપ જશો પેલા આ બે નો પદ નું સાદું ભાગો 10000 માઇનસ 200 10000 માંથી 200 જાય તો કેટલા વધે 9800 પ્લસ 1 તો મેં એક્સ્ટ્રા વધારે લઈ લીધું શું કામ ભાગ ભાગીમાં ભૂલ પડવાની શક્યતા એટલે એક્સ્ટ્રા વધારે લઈ લો 10000 માંથી 200 મેં કેટલા લીધા 9800 પ્લસ 1 એટલે શું થઈ જશે 9801 9800 આવશે 9801 એટલે દે મિત્રો ચાલો આજે આપણે આટલું રાખશું આવતા લેક્ચરમાં આપણે આ રીતે આગળ વધારશું અને વ્યવસ્થિત રીતે સૂત્રની મદદથી બીજા દાખલા ગણશું ત્યાં સુધી તમે આ દાખલાની પ્રેક્ટિસ કરજો અને આગળના દાખલાની વિચારજો કે કયા સૂત્રની મદદથી આપણે થાય છે તો આવજો દે મિત્રો જય શ્રી કૃષ્ણ